નમસ્કાર, ફટાફટ સમાચારમાં આપનું સ્વાગત છે. આવો નાખીએ એક નજર આજના ટોપ 10 ગુજરાતી સમાચાર પર. રાજ્યમાં વચ્ચે ઠંડીનો ચમકારો, આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી. રાજ્યમાં ઠંડીને લઈને ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધશે. અગાઉ 4-5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આજે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડા પવન ફૂંકાશે. દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટીનું નામ નથી. ગુજરાતમાં યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટીનું નામ નથી. ગુજરાત યુનિવર્સિટી ચંદ્રયાન જેવું થયું દેખાતું હતું, પણ લેન્ડ ના થયું. સીએ અને એનઆરસીના વિરોધમાં આજે બંધનું એલાન. જુહાપુરાના બજારની તમામ દુકાનો બંધ. અમદાવાદમાં સીએ અને એનઆરસીના વિરોધમાં આજે વિવિધ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે, ત્યારે જુહાપુરા બજારમાં તમામ વેપારીઓએ બંધ પાડ્યું છે. જુહાપુરામાં તમામ દુકાનો બંધ જોવા મળી હતી. વેપારીઓનો આક્ષેપ છે કે સીએ અને એનઆરસીના વિરોધમાં પોલીસ ભેગા થવા દેતી નથી. જુહાપુરામાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. વેરાની બનનારા વેપારીઓ સામે કોર્પોરેશનની લાલ આંખ. 5 દુકાનો સામે કાર્યવાહી. વડોદરામાં વેરાની ભરનારા વેપારીઓ સામે કોર્પોરેશને લાલ આંક કરી છે. દુકાનદારોના વેરા ભરવાના બાકી હતા, તેથી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી વોર્ડ 8ની રેવન્યુ વિભાગે આ કામગીરી કરી હતી. 5 દુકાનો સામે કાર્યવાહી કરી સીલ કરાઈ હતી. કોરોના સંકટ વચ્ચે તંત્ર એલર્ટ. ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કરાવ્યો શરૂ. ચીનમાં કોરોના વાયરસે ફફડાટ ફેલાવ્યો છે, ત્યારે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે તંત્ર એલર્ટ થયું છે અને ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગ હેઠળ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. અમદાવાદમાં મોટેરિયા સ્ટેડિયમ નજીક મંદિર તોડવાને લઈને સ્થાનિકોમાં રોષ. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે અને સ્ટેડિયમના ઉદઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત થઈ રહી છે, ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે, જેમાં 50 વર્ષનું મંદિર તોડવાની નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ આસ્થાનું પ્રતિક મંદિર ન તોડવા માટે માંગ કરી હતી. રાજકોટના ધોરાજીમાં બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ. રાજકોટના ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણના બંને પક્ષના 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન. 26 સ્થળોએ દરોડા પાડીને કરી કાર્યવાહી. અમદાવાદમાં આઈટી વિભાગે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. કુલ 26 સ્થળોએ મેગા ઓપરેશન ચલાવીને આઈટી વિભાગે તપાસ ચલાવી છે. આઈટી વિભાગના આ દરોડાથી મોટા પાયે ગેરરીતિઓ સામે આવી તેવી શક્યતાઓ છે. સુરતમાં સીએના વિરોધમાં મદીના મસ્જિદ પાસે પોલીસ પર પથ્થરમારો. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી એક મસ્જિદ પાસે સીએના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. આ સમયે કેટલાક અસામાજિક તત્વોએ શાંતિ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ થોડીક ક્ષણોમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળ પહોંચીને તપાસ હાથ ધરી છે. ફટાફટ સમાચારમાં આજે આટલું જ. દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગ ઇન કરો અમારી વેબસાઇટ વેબિના ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.